એક તરફ રવિવારની રજા અને બીજી તરફ ગૌરીવ્રતના તહેવારનો સંયોગ હતો, તો પછી આના જેવો મનોરંજન માટેનો સંયોગ બીજો કયો હોઈ શકે? એ રવિવારે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક ખીચોખીચ હતો. પાર્કમાં રાબેતા મુજબ રાઇડ ધમધમી રહી હતી. સહેલાણીઓ માટે તે મનોરંજનનું સાધન હતી, તો રાઇડ સંચાલકો માટે તે પૈસા કમાવી લેવાની ચક્કી હતી. મનોરંજન કરનારા નાગરિકોનો એક લોટ, ત્યારબાદ બીજો લોટ અને ત્યારબાદ ત્રીજો લોટ એમ રાઇડ પર સવાર થઈને જાણે આનંદની ડિસ્કવરી કરવા આસમાને વિહરી રહ્યો હતો. કોઈ આનંદની અભિવ્યક્તિની ચિચિયારીઓ પાડતું હતું, તો કોઈ બૂમો પાડીને પોતાનો ગતિમાન આવેશ વ્યક્ત કરી રહ્યા હતા. આ જ સમયે કાંકરિયાના બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલી ડિસ્કવરી રાઇડ પોતાની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડીને આસમાને ગોળ ગોળ ઘૂમી રહી હતી. પરંતુ આ શું થયું? ડિસ્કવરી રાઇડ 60 ફૂટ ઊંચી પહોંચ્યા બાદ ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે જ અટકી ગઈ, અને લોકો હજી કંઈ સમજે તે પહેલા તો તે જમીન પર તૂટી પડી અને તેમાં બેઠેલા લોકો નીચે પછડાયા. મનોરંજનનો શોર દર્દની કણસથી ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો. રાઇડ ફસડાઈ પડવાની દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત થઈ ગયા અને 29 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી હજી 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મેં ઓર મેરી બડી બહેન દોનો હમ લોગ રાઇડ્સ મેં હુએ થે, ચલ રહા થા, સડનલી એકદમ ઉપર સે બ્રેકડાઉન હુઆ યા ક્યા હુઆ સમજ મેં નહીં આયા, પૂરે ઉપર કે પાર્ટ્સ નીચે ગિરને લગ ગયે, કાફી લોગ 2-3 લોગ મરે ભી હૈ, બહોત મતલબ લોગો કી હાલત ભી ખરાબ થી, હમ લોગ ભી બહોત ઘબરા ગયે થે, ઇતના કુછ દેખ નહીં પાયે, મતલબ યુ સમજીએ કે મોત કે કુએ સે બહાર આયે હૈ. કાંકરિયામાં જે કંપનીની ડિસ્કવરી રાઇડ ધડામ દઈને તૂટી પડી તે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને AMCA 20 વર્ષની લીઝ આપેલી છે. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક ઘનશ્યામભાઈ પટેલ અને તેમના પુત્ર ભાવેશ પટેલ છે. ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ છે. 4 વર્ષ પહેલા પાર્કમાં આ રાઇડ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડનું લાયસન્સ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આ લાયસન્સ સરકારના R&B વિભાગ દ્વારા કરાયેલા મિકેનિકલ ઇન્સ્પેક્શનના રિપોર્ટ અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર બાદ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પોતાના સેફ્ટી એક્સપર્ટ પાસેથી રાઇડ સેફ્ટી પ્રમાણપત્ર લીધા હતા, પરંતુ રાઇડ દુર્ઘટનાની ઘટનાએ તમામ રિપોર્ટમાં રહેલી ક્ષતિઓ અને રાઇડ સંચાલકની ઘોર ઉપેક્ષા છતી કરી દીધી છે. રાઇડ્સ બાબતે એમ્યુઝમેન્ટ પાર્કને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ખરેખર તો શરૂઆતથી જ વિવાદિત છે, કારણ કે જે પ્રમાણે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ કોઈ એમને ફેવર જ કરવામાં આવી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીને મળે તે કોન્ટ્રાક્ટર હતા. બીજી વાત એ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન પ્રમાણે જે સ્ટ્રક્ચર છે એનું લાયસન્સ PWD ડિપાર્ટમેન્ટ પાસે લેવું પડે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ગાંધીનગર પાસેથી ઇલેક્ટ્રિક ફિટિંગનો NOC લેવું પડે, વોઇસ પોલ્યુશન અને એર પોલ્યુશન માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની NOC મેળવવી પડે. રાઇડ સેફ્ટીનો એક રિપોર્ટ 6 જુલાઈએ જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાઇડના નટબોલ્ટ રિપ્લેસ કરવા અને અન્ય 3 બાબતો અંગે કહેવામાં આવ્યું હતું. છતાં પૈસા કમાઈ લેવાની લાયમાં રાઇડ સંચાલકે નટબોલ્ટ રિપ્લેસની વાત ધ્યાન પર લીધી નહીં અને તેના કારણે રવિવારે રાઇડ કોલેપ્સ થવાની દુર્ઘટના સર્જાઈ. રાઇડ સંચાલકની બેદરકારીની વાત આટલેથી અટકતી નથી. લાયસન્સ શાખાએ ઇસ્યુ કરેલી કોપીમાં 24 રાઇડનું વર્ણન કરાયું છે, પરંતુ તે કોપીમાં 25 નંબરની ડિસ્કવરી રાઇડનું નામ હાથથી લખી દેવાયું છે. કોપીમાં કરાયેલી છેડછાડ પણ એક તપાસનો વિષય છે. 6 જુલાઈએ આપેલો નેગેટિવ રિપોર્ટ છતાં કોન્ટ્રાક્ટરે લાલચ આપીને 1 અઠવાડિયા સુધી રાઇડ ચાલુ રાખી. રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં 8 અઠવાડિયા સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેમ નજર હેઠળ લોકોની જિંદગી સાથે રમત ચાલુ રહી અને અંતે 2 નાગરિકોનો ભોગ લીધો અને અનેક લોકોને ઘાયલ કર્યા. થોડા પોતાના માનીતા લોકોને લાભ કરાવવા માટે, એમને ધંધો વેપાર આપવા માટે નિયમો જે રીતે કોન્ટ્રાક્ટ અપાયા હતા, જે રીતે રાઇડ્સ ચાલતી હતી એની ચકાસણી નથી થતી, એના લીધે ગંભીર બનાવ બન્યો છે. તાત્કાલિક આવનારા સમયમાં, ટૂંકા સમયમાં જન્માષ્ટમીથી લઈને અનેક તહેવારો આવશે, જેમાં આખા ગુજરાતમાં આ પ્રકારની રાઇડ્સના મેળાના કાર્યક્રમો થવાના છે. ફરી કોઈ જગ્યાએ આવો બનાવ ના મળે એની તકેદારી પણ સરકાર રાખે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની સૌથી મોટી નબળા એ છે કે કોઈ ઘટના બને ત્યારે દેખાડો કરવા તંત્ર દોડવા માંડે છે અને સ્થિતિ થાળે પડે એટલે પછી જેસે થેની સ્થિતિમાં આવી જાય છે. હાલ તો રાઇડ તૂટી પડવા મામલે મણિનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ અને તેના પુત્ર સહિત 6 લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધ્યો છે.
અને આ તરફ એફએસએલના આરબી મજુમદારની આગેવાનીમાં ફાયરની ટીમે ક્રેનની મદદથી રાઇડમાં રહેલી ખામીની તપાસ આદરી છે. પરંતુ આ બધું પ્રારંભી નહીં, અંતે શુરા જેવો ઘાટ છે. હજી એક મહિના પહેલા જૂનના પ્રારંભે જ રિવરફ્રન્ટમાં એક રાઇડ બંધ પડી જતા ફાયર બ્રિગેડની સીડીથી સૌને ઉતારવા પડ્યા હતા. અગાઉના વર્ષોમાં પણ જીએનએફસી ગ્રાઉન્ડની એક રાઇડમાં અકસ્માત થયો હતો અને આ ઘટનામાંથી બોધપાઠ લઈને શહેરની તમામે તમામ રાઇડનું ઇન્સ્પેક્શન કેમ ન કરાયું તે પણ એક પ્રશ્ન છે. જય શલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.